અંકલેશ્વરની ત્રણ મહિલા બુટલેગર કમ કેરિયર દમણથી સ્કૂલ બેગમાં દારૂ ભરી બસમાં લઈ આવી હતી। બસ ચાલકની સહમતીથી દારૂ લઈ આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે બસ ચાલક મહિલા અને અન્ય એક બુટલેગરની ધરપકડ કરી હતી। યાદગાર ટ્રાવેલ્સની બસ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો। 195 બોટલ દારૂ મળી, 52,678 રૂપિયાનો દારૂ, 10 લાખની બસ અને એક મોબાઈલ મળી કુલ 10,57,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસને યાદગાર ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિપુલ નટવર પટેલ દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો અલગ અલગ પેસેન્જરો પાસે સ્કૂલ બેગમાં સંતાડી રાખેલ છે અને આ ટ્રાવેલ્સની બસ હાલ પિરામણ નાકા ઉભેલી છે અને કેટલાક પેસેન્જર ઉતરી ગયા છે, તેમજ કેટલાક બસમાં હાજર હોવાની બાતમી મળી હતી। જે માહિતીના આધારે શહેરી ડિવિઝન પોલીસે તપાસ કરતા બસ મળી આવી હતી। પોલીસે બસ ચાલકની પૂછપરછ કરતા તે સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો વિપુલ પટેલનું હોવાનું જણાવ્યું હતું। પોલીસે બસમાં સવાર અન્ય ત્રણ મહિલાઓની પૂછપરછ કરતા શહેરના ફાંસી ફળિયામાં રહેતી શાંતાબેન વસાવા અને વસંતી વસાવા તેમજ ભાટવાડ રહેતી મીનાબેન વસાવા હોવાનું જણાવ્યું હતું। પોલીસે બસની ટિક્કી અને આ પેસેન્જરો પાસેથી બેગ ચેક કરતા અલગ અલગ સ્કૂલ બેગમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બસ ચાલક વિપુલ પટેલ અને શાંતાબેન વસાવા અને વસંતી વસાવા તેમજ મીનાબેન વસાવાની ધરપકડ કરી રૂપિયા 52,600નો ઇંગ્લિશ દારૂનો જથ્થો, એક મોબાઈલ, 10 લાખની લક્ઝરી બસ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10,57,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ડ્રાઈવર વિપુલ પટેલ અને પેસેન્જર શાંતાબેન વસાવાની પૂછપરછ કરતા તેઓએ અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સ મારફતે દમણની ટૂર ગોઠવી હતી, જેમાં ભાટવાડ અને ફાંસી ફળિયામાંથી ઈસમો અને મહિલાઓ ટૂરમાં આવ્યા હતા અને કેટલીક મહિલાઓ અલગ અલગ બેગોમાં દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવ્યા હતા અને બસની ડિક્કી તેમજ બસમાં રાખ્યો હતો। શાંતાબેનના જણાવ્યા મુજબ ડ્રાઈવર સાથે ઇંગ્લિશ દારૂ લાવવા બદલ કમિશન નક્કી કર્યું હતું, જે અંકલેશ્વર પહોંચ્યા બાદ આપવાનું હતું, જે અંગેની અંકલેશ્વરના બસના માલિક આસિફ મુસ્તાક મલિકને જાણ હતી। પોલીસે આસિફ મુસ્તાક મલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।